દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિવસે ને દિવસે કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના કેસ વધતા જતા કેસોને લઈ સરકાર દ્વારા પણ અલગ અલગ રીતે ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. કોરોના જેવા ભયંકર રોગને નાબૂદ કરવા સરકાર પણ પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ તેમજ પોલીસ દ્વારા પણ લોકોને કોરોનાથી બચવા માટે તેમજ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે વાત કરવામાં આવે અમીરગઢ તાલુકાની, તો અમીરગઢ તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો કહેવામાં આવે છે. ત્યારે અમીરગઢ તાલુકાના વેપારી મથક ગણાતા એવા ઇકબાલગઢમાં પણ અમીરગઢ પીએસઆઈ એચએન પટેલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ઇકબાલગઢ વિસ્તારની દુકાને દુકાને જઈ લોકોને કોરોના રિપોર્ટ કરાવવો અને તે પણ નેગેટિવ રિપોર્ટ હોવો ખૂબ જ જરૂરી છે. પીએસઆઈ એચએન પટેલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા દુકાનદારોને કોરોના રિપોર્ટ કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી. તેમજ જે કોઈએ વેક્સિન કે કોરોના ટેસ્ટ કરાવે નહીં તો તેને દુકાન નહીં ખોલવામાં આવે, તેમજ તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. તેથી અમીરગઢ તાલુકામાં આજ દિન સુધી કોરોના કેસ એકલ દોકલ જોવા મળતા હતા, પણ કોરોનાએ અમીરગઢ તાલુકામાં પગ પેસારો કર્યો છે. તેથી કોરોના કેસ વધતા જતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તેમજ પોલીસ દ્વારા કોરોનાથી બચવા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે.